ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ દ્વારા લેવાયેલી ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું છે, જેમાં ઊંચું પરિણામ આવતા શિક્ષણ મંત્રીએ સચિવ અધિકારીના કામને સરાહનીય કરી હતી. માર્ચ 2024માં લેવાયેલી ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે 9મી મે રોજ પરિણામ જાહેર થયું છે, જેમાં પરિણામ ઊંચું આવતા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ સચિવ અધિકારીના કામની સરાહના કરી હતી. શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ડ્રોપ રેશિયા ઘટાડવા માટે પ્રયાસ કરાય છે. સચિવ અધિકારીએ જે હિંમત ઉઠાવી જેને કારણે પરિણામ પ્રાપ્ત થયું છે. 100% પરિણામ લાવનાર તમામ શાળાઓ અને વિદ્યાર્થીઓ તથા વાલીઓને અભિનંદન આપ્યા હતા. તો સાથે કહ્યું હતું કે નવી શિક્ષણ પદ્ધતિ લાગુ કરવા ગુજરાત અગ્રેસર છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ગુજરાતમાં નવી શિક્ષા પદ્ધતિ અમલીકરણ થઈ ગઈ છે. પરીક્ષા પદ્ધતિની અંદર સુધારા કરીને સિલેબસની અંદરથી જ એક્ઝામ લેવી, એવું માર્ગદર્શન સાથે અમારા ઉચ્ચ અધિકારી સચિવશ્રી અને તમામ શાળાઓના સંકલન સાથે આજે ગુજરાતમાં ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થયું છે. હું આશા રાખું છું કે આવનારા સમયમાં 100-100% પરિણામ પ્રાપ્ત થશે અને ડ્રોપ રેશિયો જે કોલેજ પાસ કરવાનો છે એ ડ્રોપ રેશિયો હંમેશના માટે અમે માઇનસ કરી દઈશું. પૂરેપૂરા બાળક ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરે એ ગુજરાત સરકાર 5 વર્ષના રોડ મેપથી ચાલી રહી છે. જે બાળક નાપાસ થયા છે, ઓછું પરિણામ આવ્યું છે, ઓછા ટકા આવ્યા, એને હું ખુશી મનાવવાની સલાહ આપું છું. કારણ કે તમે જિંદગીની પરીક્ષા નાપાસ નથી થયા. એક પેપર નાપાસ થયા હોય તો આજે જ મહેનત કરો, એક મહિનામાં પાસ થયેલાની હરોળમાં તમારું નામ આવી જશે. ખુશ રહેજો, મમ્મી પપ્પાને ખુશ રાખજો. મમ્મી પપ્પાના તમે જીવ છો, માટે મમ્મી પપ્પાને ખુશ રાખવું એ સૌથી મોટી પરીક્ષામાં પાસ થવા જેવું. માટે આપ સૌ તેજસ્વી છો એવી હું શુભકામના પાઠવું છું.